तो मित्रों संभावनानी गणितिक व्याख्या ए हवे आपणे समजवा जई रह्या छे। आपणे आपणुं 1.1 पूरुं कर्युं अने एनी अंदर निदर्शकवास योग घटना छेद घटना पूरक घटना प्रायः तफावती घटना परस्पर निवारक अने निशेष घटना आ तमाम घटनाओने सैद्धांतिक रीते पण समझ्या अने व्यवहारिक कोयडाओ पण आपणे 1.1 मां उकेल्या। हवे संभावनानी गणितिक व्याख्यानो ज्यारे अभ्यास करवाना छे बीजी घटना करता ओछी पण ना होय सरखी ज होय तो तेओ समसंभावी घटना कहेवाशे। प्राथमिक घटना बनवानी प्राथमिक घटना एटले शुं एक घटकीय घटना एमां एक ज घटक होय अन्य घटना एटले के प्राथमिक नी प्राप्ति नी तक करता वधु के ओछी न होय तो तेने समसंभावी घटना कहेवाय। एक उदाहरण लईए एक सिक्को उछाळतो एक सिक्को उछाळता शुं थशे નિદર્શકવાસ યુ બરાબર શું થશે છાપ અને કાંડી એટલે આપણને ખબર છે કુલ કેટલા મળશે બે। હવે આપણે એક એક ઘટકીય એટલે કે एक एक घटक तो कौन से h तो h મળવાની જે તક છે કેટલી વખત h મળે છે એક વખત કેટલામાંથી બે માંથી તો એક તો કેમ છે એ જ રીતે t મળવાની તક કેટલી એક કેટલામાંથી 6 સોરી 6 કેમ બે માંથી તો આ બે સમસંભાવી કહેવાશે કેમ તો કે બંને ને એક ઘટકીય ઘટના મળવાની સંભાવના કેટલી થશે एक दुत्यांश एक रीते पांसो उछाड़ता तो यू बराबर कितना था से एक बे त्रण चार पांच छो अबे एमां एक मेळवानी तक कितनी थशे कुल परिणाम छो छे तो एक घटना एक એટલે અહીંયા एक नी वात करे तो ए नी तक कितनी थशे तो के एक एक ज वखत छे केटलामांथी तो અહીં તમે દેખો કે દરેક મળવાન અંદર જે પ્રાપ્તિની તક છે એ દરેકની કેવી છે સરખી છે તો અહીંયા એક ઘટકી લખ્યું છે એટલે મેં અહીંયા પ્રાથમિક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે પુસ્તકમાં આનો ઉલ્લેખ નથી તો આપણે સમજવાનું હતું સમસંભાવી ઘટનાઓ ત્યાર પછી આની અંદર એક અગત્યની ઘટના એટલે કે પરિણામો કે જોઈશું એ છે સાનુકૂળ પરિણામ સાનુકૂળ तो નિદર્શકવાસમાંથી કોઈ ઘટના એ બનવા માટે જે જે ઘટકો હોય ઘટના એ માટેના તો ઘટના એ માટેના જે ઘટકો છે એને ઘટના એ ના સાનુકૂળ પરિણામો તરીકે ઓળખાશે। તો મિત્રો ત્યાર પછી સંભાવનાની સૌથી નજીકની વાત એ એના સાનુકૂળ પરિણામો છે જેને આપણે વ્યાખ્યાની અંદર જ્યારે સૂત્ર મૂકીશું ત્યાં એને આપણે સ્મોલ m વડે દર્શાવવાના છીએ। કોઈ પણ યાદચ્છિક પ્રયોગના વ્યાખ્યા લઈએ કોઈ પણ યાદચ્છિક પ્રયોગના નિદર્શકવાસના બધા જ પરિણામો પૈકી જે પરિણામો ઘટના એ માટે અનુકૂળ હોય તો તે પરિણામોને ઘટના એ ના સાનુકૂળ પરિણામો કહીશું। આપણે એને ઉદાહરણ દ્વારા સમજીશું તો વધારે બેટર રહેશે। દાખલા તરીકે u બરાબર 500 ઉછાળતા એટલે 1 2 3 4 5 અને 6 તો કુલ પરિણામો કેટલા મળે છે 6 મળે છે। હવે એમાં પહેલી ઘટના લખીએ ઘટના એમાં લખીશ બે કી સંખ્યાઓ
तो बी की संख्याओ कौन कौन आवशे तो के 2 4 6 तो 2 4 6 तो आ जी 2 4 6 छे ए घटना ए माटे ना परिणामो छे तो आ 2 4 6 ने आपणे शुं कहीशुं सानुकूल परिणाम इज रीते भी बराबर लखिए अविभाज्य संख्या तो 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો કોણ આવશે 2 3 અને 5 તો આ 2 3 5 એ શું કહેવાશે સાનુકૂળ પરિણામ તો સંભાવનાની અંદર આ સાનુકૂળ પરિણામો ગુણોત સંભાવના એ શું છે તો કે કુલ પરિણામ સોરી સાનુકૂળ પરિણામો અને કુલ પરિણામોનો ગુણોત્તર છે તો આને અંશમાં લખવામાં આવશે કેટલા પરિણામ છે અહીંયા 3 તો 3 છેદમાં કુલ પરિણામો કેટલા થશે 6 બરાબર તો એ રીતે ગણવામાં આવશે હવે આપણે એની વ્યાખ્યા અને એના અગત્યના કારણો જોઈશું તો મિત્રો હવે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા કોઈ યાદચ્છિક પ્રયોગનો શાંત નિદર્શ અવકાશ u ની ત્રણ પ્રકારની ઘટના હોય પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી આ બધાનું કુલ પરિણામોની સંખ્યા n પૈકી घटना ए માટેના સાનુકૂળ પરિણામો સ્મોલ m હોય તો ઘટના a બનવાની સંભાવના m અપન અહીંયા સ્મોલ n આવશે m અપન n થાય જેને p ઓફ a વડે દર્શાવવામાં આવે છે આપણે સહેજ આ રીતે લખીએ કે ગુજરાતીમાં ઘટના a બનવાની સંભાવના બરાબર તો શું લખવાનું ઘટના ए माटे सानुकूल परिणामो छेद मा कुल परस्पर निवारक निशेष अने सम संभावित परिणाम अने संकेत માં લખવું હોય તો p ઓફ a એટલે ઘટના a બનવાની સંભાવના સાનુકૂળ પરિણામોને આપણે m કહીશું અને કુલ પરિણામોને આપણે n કહીશું તો આ એનું ગાણિતિક સ્વરૂપ થયું હવે આપણે એના કેટલાક કારણો પણ જોવાના છે આને બીજું નામ છે ગાણિતિક વ્યાખ્યા ને પ્રશિષ્ટ વ્યાખ્યા આ વ્યાખ્યાનું બીજું નામ છે પ્રશિષ્ટ વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર તો આના કેટલાક તારણો છે આ તારણો આપણે આજની જેટલી ભી થિયરી છે એ એકવાર ટ્યુશનમાં અને બે વખત હોમવર્કમાં લખીને તૈયાર કરવાની છે અને જે તારણો છે એ પાંચ વખત લખીને તૈયાર કરવાના છે તો આપણે સ્ટાર્ટ કરીએ છે પહેલું તારણોમાં પહેલું નિદર્શ અવકાશ અહીંયા ધારણા તરીકે લખવામાં આવેલી છે બરાબર ધારણાઓ છે પહેલા ધારણાઓ લખી દઈએ ધારણાઓ તો નિદર્શ અવકાશ અવકાશના પરિણામો શાંત છે એનો મતલબ અહીંયા જે દાખલા છે તમામ દાખલાઓમાં નિદર્શ અવકાશ કેવો હશે શાંત એના પરિણામો ગણી શકાશે બરાબર નંબર 2 નિદર્શ અવકાશના શક્ય પરિણામો જ્ઞાત છે એટલે કયા કયા પરિણામો છે તે આપણને ખબર છે અને નિદર્શ અવકાશના પરિણામો સમસંભાવી છે તો 3 નિદર્શ અવકાશ શાંત છે નંબર 2 એના શક્ય પરિણામો જ્ઞાત છે અને નિદર્શ અવકાશના જે પરિણામો છે એ પ્રાથમિક ઘટના પ્રમાણે સમસંભાવી છે તો આ ત્રણ ધારણાઓના અનુસંધાનની અંદર જ આપણે આ સૂત્રને સાચું સાબિત કરી શકીશું તો આ ત્રણ ધારણાઓ છે હવે એના તારણો જોઈશું
तो तारों आपने जो बना चाहे पहली से P of A इतने सूत्र से घटना A बनवानी संभावना तो P of A मतलब सबसे घटना A बनवानी संभावना बीजू छे कोई पण घटना नी संभावना 0 અને 1 ની વચ્ચે હોય તો કોઈ પણ ડાયરેક્ટ શોર્ટ માં લખી દો કે કોઈ પણ ઘટના ની સંભાવના 0 થી 1 સુધી ની હોય એટલે કે P ઓફ A નું મૂલ્ય એ 0 કે 0 થી વધુ અથવા 1 કે 1 થી નાનું હશે ત્યાર પછી ત્રીજી વાત છે બરાબર એ આને અનુસંધાનમાં છે શું લખીશું ચોક્કસ ઘટનાની સંભાવના એ હંમેશા કેટલી થશે ચોક્કસ ઘટનાની જે સંભાવના છે એને संभावना हमेशा एक हसे बराबर એટલે એક હશે એટલે એને આપણે શું વડે દર્શાવીશું p of u બરાબર અને એની સાથે જ લખીશું અસત્ય ઘટનાની સંભાવના અસત્ય ઘટનાને આપણે સાના વડે દર્શાવ્યું હતું છેલ્લે સમજાવ્યું હતું phi તો p of phi તો કે અસત્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી રહેશે 0 છે હવે ચોથું હવે ખાસ ધ્યાન રાખજો a ડેશ અથવા a બાર આનો મતલબ શું થાય a ઘટના a ન બનવાની સંભાવના તો લખીશું ઘટના a ન બનવાની સંભાવના એ દર્શાવે છે બરાબર ચોથા પછી પાંચમું ઘટના a બનવાની અને ઘટના a ન બનવાની बनने नो सर्वारो किलो थे से ए इतने के p of a घटना बनवा a बनवानी संभावना अन्न p of a डेस इतने घटना a ना बनवानी संभावना अनो सर्वारो किलो थे से एक थे से तो ना बच्चे अपने सो जानो मर से जो घटना a सोच भी हुआ तो एक मात्र ही सो बात कर दे इस a डेस अन्न जो a डेस सो दो है से तो सो कर दे इस एक मात्र ही सो बात थे से p of a बराबर तो घटना a बनवानी અને ઘટના એ ન બનવાની બંનેનો સંભાવના બરાબર બંનેનો સરવાળો એ 1 થશે ત્યાર પછી પાંચમા પછી છઠ્ઠો પરિણામ આ ઘણું શીખવા જેવું છે બરાબર જો a અને b શાંત નિદર્શ અવકાશ u ના ઉપગણ હોય બરાબર જો a અને b શાંત નિદર્શ અવકાશ u ના ઉપગણ હોય અને અને a સબસેટ b આનો ગુજરાતી થશે a કોની અંદર સમાયેલો છે b માં એટલે નાનો કોણ થશે a મોટો કોણ છે b આ ખાસ યાદ રાખજો a સબસેટ b નો મતલબ થશે a b ની અંદર સમાયેલો છે જો આવી રીતની પરિસ્થિતિ હોય તો પહેલો પરિણામ પહેલું પરિણામ આવે છે કર્વ કે a બનવાની સંભાવના a b કરતા b બનવાની સંભાવના વધારે હશે a બનવાની એના કરતા ઓછી હશે અથવા એના જેટલી હશે બરાબર બીજી વાત છે કે એની અંદર જો મોટી હોય તો શું કરવામાં આવશે કે p of b minus a p of b minus a શું કરવાનું તો કે જે b બનવાની સંભાવના છે મોટી છે એમાંથી a બનવાની સંભાવના બાદ કરવાની ક્યારે a સબસેટ b હોય ત્યારે આની અંદર ઘણા બધા પરિણામો એક્સ્ટ્રા પણ મળી શકે છે અહીંયા આપેલા નથી પણ હું લખી શકું છું કે a છેદ b જ્યારે a કોની અંદર સમાયેલો છે b ની અંદર તો a છેદ b એ જે નાનો ગણ હોય એ જવાબ આવશે તો નાનો ગણ કોણ છે a તો a આપણો જવાબ શું આવશે p of a અને એ જ રીતનું ચોથું છે જો a યોગ b કરવું હોય તો કોણ જવાબ આવશે જે મોટો હોય
તે તો મોટો વન છે b તો આપણે અહીંયા p a u સોરી p ઓફ b મોટો જવાબ છે તો જ્યારે b a b ની અંદર સમાયેલો હોય તો આ બે પરિણામો તો પુસ્તકમાં છે પરંતુ a છેદ b કરશો તો જે નાનો કણ હોય એ જવાબ આવશે નાની ઘટના કઈ a અને જો યોગ કરવાનો હોય બંનેને ભેગે કરવાના હોય તે જે મોટો કણ છે તે જવાબ આવશે બરાબર હજુ બીજા તારામાં જોઈશું